રુઝન જી, આપનું શું માનવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ની અત્યારે કેટલી પ્રમાણમાં જરૂર છે ભારતમાં? સી, હવે એવું કે છે કે અમે ભૂલી ગઈ 178 કિલોમીટર્સ પર યર અને પર ડે અમે રોડ બનાવી રહ્યા છે. હું ભૂલી ગઈ એક્ઝેક્ટ ફિગર. 133 કિલોમીટર જે 2011 થી 2014 માંથી ઓછા હતા. વોટ ઓછા હતા. હવે જયારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ તો જસ્ટ એક એક્ઝામ્પલ આપી રોડનું. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જેમાં મારું અત્યારે નોલેજ ઓછું છે, પણ અત્યારે એ લોકો એમ કહેવા માંગે છે કે અમે જે હરેક 2019 સુધીમાં બધા પાસે ઘર હશે, બધા ગરીબો પાસે, અને એ એ ઇન્ડસ્ટ્રી લોકો આખું એ કરવા માંગે છે જે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી હતી એને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લઈ જવા માંગે છે. સી, અલ્ટિમેટલી લોજિક શું કહે છે એટલું મને ખબર છે કે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ શું કે તમે જોબ જનરેશન કરો. જોબ જનરેશન, લોકોને પૈસા મળે, લોકોને પૈસા મળે એટલે લોકો સ્પેન્ડ કરે, સ્પેન્ડ કરે એટલે તમારી ઇકોનોમી વધે, એટલો ફંડા ક્લિયર છે. પણ હવે આ તો આપણે 2 વર્ષથી સમજી રહ્યા છીએ, પણ આમાં એમાં કેટલું થયું, શું થયું એ ખબર નથી પડી રહી. કારણ કે અત્યારે એક્ઝામ્પલ આપો, ડિમોનિટાઇઝેશન ના લીધે જેટલી મને નોલેજ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી આખી બેસી ગઈ હતી, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી બી બેસી ગઈ હતી. એટલે આ પોઈન્ટ ઓફ વ્યૂથી મારે આટલું જ નોલેજ છે, આથી વધારે નથી.